મારું નામ પ્રજાપતિ રાજેશકુમાર ઈશ્વરભાઈ મારું ગામ ભાવપુર પોસ્ટ સઢા તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા અને અહીંયા આપણે જે જોઈ શકીએ છીએ એ પ્રાકૃતિક ખેતી પંચસ્તરીય મોડલ છે કે જે અમે લગભગ બે હજાર સોળથી કાર્યરત છે એની અંદર એની અંદર અમે સૌ પ્રથમ પપૈયા વાવતા હતા ઘઉં વાવતા હતા અને ટામેટા વાવતા હતા ત્રણ પાક લેતા હતા મુખ્ય અમે અને અમે સાથે સાથે રાસાયણિક ખેતી પણ એટલી કરતા હતા એટલે મેં શરૂઆતમાં બે વીઘાથી શરૂઆત કરી હતી અને જે મેં ઘઉં કર્યા હતા તો અમારા પચીસ મણનો નો વી ઘઉં ઉતારો આવ્યો હતો પણ મેં જ્યારે એ ઘઉં ખાધા અને અમને એવું લાગ્યું કે ભાઈ આની અંદર કંઈક ડિફરન્સ છે ન્યુટ્રિશન વેલ્યુ અને સ્વાદની અંદર તો પછી અમે એની અંદર આગળ વધ્યા અને મેં ધીમે ધીમે આખું એરિયા દસ વીઘા સુધી પહોંચ્યા કે જેની અંદર પપૈયા આવી ગયા ટામેટા આવી ગયા ઘઉં આવી ગયા અને બીજી એક્સ્ટ્રા શાકભાજી પણ આવી ગઈ તો જોવા જઈએ ને તો અમે રાસાયણિક ખેતી કરતા હતા તો રાસાયણિક ખેતીની અંદર અમારો શરૂઆતનો ખર્ચો વધારે થઈ જતો માનો કે અમે હાલ મફળી વાવી તો મગફળીને બીજને આપવા પટ આપવા માટે દવા માર્કેટથી લાવતા હતા એના પાયાના ખાતર ડીએપી પીડીએ બધું માર્કેટથી લાવતા હતા પછી બિયારણ પણ માર્કેટથી લાવતા હતા એ લાવી અને બે રોપાઈ કરતા હતા અને પછી જ્યારે છેલ્લે થ્રેસિંગ કરી અને જ્યારે સફાઈ કરી અને જ્યારે માર્કેટમાં વેચતા હતા તો એ પણ ભાવ વેપારીનો અને એ ભાવ ફિક્સ ના હોય કદાચ મફળીનો આપણે ગણવા જઈએ તો બારસોથી ચૌદસો રૂપિયાની રેન્જ રહેતી હતી જ્યારે એ જ વસ્તુ અમે એની અંદર મગફળીની અંદર બીજનું અને ઘઉંનો અમે પટ તરીકે અમે બીજા મૃતનો પટ આપીએ છીએ કે જેની અંદર ગાયનું ઝરણ પાંચ લિટર પાંચ કિલો ગોબર એક એક ગ્રામ પચાસ ગ્રામ ચૂનો અને એક મુઠ્ઠી વડ નીચેની માટી આટલું લઈ અને અમે ગોરાની અંદર જ્યારે પટ આપીએ છીએ તો એ જ બધી જ મફળી કમ્પ્લીટ સંપૂર્ણ ઉગી જાય છે એની અંદર કોઈ જ પણ પ્રકારનું જર્મિનેશનમાં ભૂલ પડે એવું થતું નથી એટલે મારો જોવા જઈએ તો વીઘ એ પંદરસો રૂપિયા એટલે મારે વીસ વીગાની ખેતીની ગણીએ તો આપણે ત્રીસ હજારનો ચોખ્ખોવાનો પહેલાં જ ફાયદો થઈ જાય છે બીજા નંબરે આપણે જોવા જઈએ તો પછી આપણે ડીએપી યુરિયા જે લાવીએ તો ચૌદસો રૂપિયાની ડીએપી અને બાર બસો ત્રણસો રૂપિયાની યુરિયાનો આપણે યુઝ કરતા હોઈએ તો જ્યારે એ વસ્તુનો જ્યારે યુઝ કરીએ છીએ અમે તો વીઘ આટલો ખર્ચો થાય અને એ માણસો માટે હાનિકારક છે છતાંય એટલું ઉત્પાદન મળતું નથી અને જ્યારે છેલ્લા ખર્ચ ગણીએ તો આપણને એટલું નફો જેવો થતો એ મળતો નથી એ એની જગ્યા અમે પોતાના જ ફાર્મ પર દેશી ગાયનામાંથી ઘનજીવાઉ બને યુઝ કરીએ છીએ જેનો મન અઢ્રગ ઉત્પાદન પણ હશે અને ફાયદો પણ એટલો ચોક્કસ થાય છે